गणेश भक्त के घर पे गेहूं से बनाए गए श्री जी की स्थापना की गई है। पर्यावरण को बचाने हर तरफ से पहल हो रही है। गणेश उत्सव में बड़े बड़े मंडलों ने भी पर्यावरण का ध्यान रखा है। वहीं पर्यावरण को बचाने में घर में स्थापित करके गणेश भक्त भी पीछे नहीं है। जी हाँ, पार्थ नाम के गणेश भक्त ने इस बार मिट्टी और गेहूं से श्री जी की प्रतिमा तैयार की है। उनको यह प्रतिमा बनाने में 15 दिन का वक्त लगा है और उन्होंने कलर की जगह पे सिंदूर और हल्दी का उपयोग किया है। ओम गं गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। દર વર્ષની જેમ આ વર્ષે અમે લોકોએ ઘઉં દ્વારા ગણપતિનું નિર્માણ કરવામાં આવ્યું છે, ગણપતિની પ્રતિમા બનાવવામાં આવી છે। વર્ષ 2016માં સિંદૂર દ્વારા ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 2017માં હળદર દ્વારા ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી હતી। હવે આ રીતની મૂર્તિ બનાવવાનું કારણ એક જ છે કે એક તો પર્યાવરણની સુરક્ષા જળવાઈ રહે, તેમજ એમ કહેવાય છે કે શાસ્ત્રોમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવે છે કે કળિયુગમાં આ રીતની પાર્થિવ મૂર્તિ બનાવીને તેનું પૂજન વિધિ વિધાન પ્રમાણે કરવામાં આવે તો એનું એક વિશેષ મહત્વ છે। તેથી કરીને આ રીતની પ્રતિમા બનાવીને અમે તેની સ્થાપના કરીએ છીએ અને પૂજા વિધિ કરીએ છીએ।